નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. હું છું આપની સાથે ફાલ્ગુની. વાત કરીએ કોરોના વાયરસને પગલે સમગ્ર દેશને લોકડાઉન કરવાની સ્થિતિ ઊભી થઈ છે. શું નાના અને શું મોટા શહેર, જ્યાં દેખો ત્યાં હાલ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ આપને લોકડાઉનની પડેપડની માહિતી તમારા સુધી પહોંચાડી રહ્યું છે, જ્યાં મોટા શહેરોમાં તો લોકડાઉન કરાવવા માટે રસ્તા ઉપર પોલીસનો કાફલો ઉતારી દેવામાં આવ્યો છે, ત્યાં રાજ્યના નાના શહેર અને ગામડાઓમાં લોકો સ્વયંભૂ બંધ પાડી રહ્યા છે. વાત કરીએ ગોંડલની. ગોંડલના કોલેજ ચોક પર થોડી અવર જવર અમુક કલાકો દરમિયાન જોવા મળી. ગ્રામીણ વિસ્તારમાં લોકડાઉન કરવું કઠિન કામ છે, પરંતુ પોલીસની પ્રશંસનીય કામગીરીના આધારે લોકોને લોકડાઉન અને કોરોના વિશે માહિતી આપવામાં આવી રહી છે. ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાવનગર, રાજકોટ આ તમામ સ્થળોની મંતવ્ય ન્યૂઝે મુલાકાત લીધી. આ તમામ રસ્તાઓ પર મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી અને પડેપડીની માહિતી આપના સુધી પહોંચાડવા માટે કયા વિસ્તારમાં લોકોની કેવી ચહલપહલ છે તે તમામ દ્રશ્યો આપના સુધી પહોંચાડવામાં આવ્યા. જેતપુરમાં પણ સામાન્ય દિવસોમાં સ્ટેન્ડ ચોક ખાતે ટ્રાફિક ધમધમતો હોય છે, પરંતુ હાલ તમામ બજાર સ્ટેન્ડ ચોક ખાતે બંધ હાલતમાં જોવા મળ્યા. ઉપલેટામાં પણ આ જ પરિસ્થિતિ. સૌરાષ્ટ્રના નાના શહેર ઉપલેટામાં પણ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી, જ્યાંની તપાસ કરતા માલુમ પડ્યું કે ઉપલેટા પણ લોકડાઉનને કારણે સજ્જડ બંધ જોવા મળ્યું. અમારા સંવાદદાતા ઉપલેટાના નાગનાથ પોલીસ ચોકી વિસ્તારની મુલાકાત લીધી અને હાલ જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર અને રાજકોટના આ દ્રશ્યો છે. તમામ સ્થળોની મુલાકાત મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા લેવામાં આવી. ત્યાં કયા પ્રકારનો માહોલ છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તમામ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. એક તરફ જે શહેર, જે ગામડાઓ ધમધમતા હોય છે રોજિંદા દિવસોમાં, પરંતુ હાલની જે પરિસ્થિતિ છે, હાલ લોકડાઉનને પગલે સજ્જડ રસ્તાઓ બંધ જોવા મળી રહ્યા છે. વાત કરીએ રાજકોટના ગોંડલની. હાલ જે પ્રમાણે લોકડાઉન કરવામાં આવ્યું અને ત્યારબાદની પરિસ્થિતિ, હાલ સૌ પરિસ્થિતિ પર મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા પણ પડેપડીની અપડેટ રાખવામાં આવી, જેમાં ગોંડલની મુલાકાત લેવામાં આવી મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા, અને ખાસ ત્યાંના રોડ રસ્તા પર હાલ કયા પ્રકારની કામગીરી છે, લોકોની કેવી ચહલપહલ છે, પોલીસ પ્રશાસન દ્વારા કયા પ્રકારની ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, આ તમામ બાબતોની જાણકારી ગોંડલમાં મંતવ્ય ન્યૂઝ પહોંચીને લેવામાં આવી. દુકાનો બંધ જોવા મળી, સજ્જડ બંધ જોવા મળ્યું. લોકડાઉનની અસર તમામ લોકો દ્વારા ક્યાંક પોતાની ફરજ સમજીને પાડવામાં આવી. રોડ રસ્તા પર વાહન ચાલકોની પાકી હાજરી જોવા મળી. લોકડાઉનનો આજે ત્રીજો દિવસ છે અને મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે ગ્રામીણ વિસ્તારમાં. જી હા, અત્યારે અમે પહોંચ્યા છીએ ગોંડલ, અને ગોંડલના કોલેજ ચોકનો આ નજારો છે. જે પ્રકારે રાજકોટની અંદર લોકડાઉનને લઈને કડક બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે, તેવી સ્થિતિ ગોંડલની અંદર જોવા મળી રહી છે. ગોંડલના મુખ્ય ચોકથી લઈને મુખ્ય બજાર સુધીના રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. આવશ્યક સેવા સિવાયની કોઈ પણ જે ગતિવિધિ છે તેને રોકવા માટે અહીંયા પોલીસ તૈનાત છે. સૌથી મહત્વની વાત એ છે કે લોકડાઉનનો અમલ ગ્રામીણ વિસ્તારની અંદર કરવો ખૂબ જ અઘરો છે, કારણ કે અહીંયા પોલીસની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે, લોકોને સમજાવવા પણ અઘરા હોય છે. પરંતુ ગોંડલની જનતા છે તે પણ આ લોકડાઉનની અંદર જોડાય છે, દેશની સાથે જોડાય છે, કોરોનાને હરાવવા માટે જોડાય છે. અને અમે પણ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી ગોંડલ સહિત સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરી રહ્યા છે કે તમે ઘરે રહો, સેફ રહો, સુરક્ષિત રહો, જેથી કરીને કોરોના છે તેને હરાવી શકાય. કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, ગોંડલ.
દેશમાં 21 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું અને 3 દિવસ આજે ત્રીજો દિવસ છે લોકડાઉનનો, ત્યારે સમગ્ર દેશમાં હાલ લોકડાઉનની અસર જે પ્રમાણે જોવા મળી રહી છે. વાત કરીએ જેતપુરની, જેતપુરમાં પણ લોકડાઉનની અસર જોવા મળી, વાહન ચાલકોની પાંખી હાજરી જોવા મળી અને સાથે જ પોલીસ દ્વારા પણ અનેક રસ્તા બંધ રાખવામાં આવ્યા, જેથી કરીને વાહન ચાલકો કારણ વગર જે બહાર નીકળતા હોય છે તેના પર રોક લગાવી શકાય. આ તરફ ચેકિંગ પણ કરવામાં આવી, પૂછપરછ પણ હાથ ધરવામાં આવી, જરૂર ન હોય તેવી દુકાનો પણ બંધ જોવા મળી. આ બજાર કે જે જેતપુરનું બજાર છે ત્યાં પણ સજ્જડ બંધ જોવા મળ્યું, અનેક દુકાનો બંધ જોવા મળી. માત્ર કરિયાણાની દુકાન હોય, દૂધની દુકાનો હોય, ડેરી હોય, આ તમામ વસ્તુઓ જ જોવા મળી, જીવન જરૂરી ચીજ વસ્તુ જ જોવા મળી. લોકડાઉનની સ્થિતિ શું છે, લોકોની શું સ્થિતિ છે તે અંગે તો અહેવાલો સાંભળ્યા જશે, પરંતુ ગામડામાં શું ચાલી રહ્યું છે, ગામડામાં લોકડાઉનની કેવી પરિસ્થિતિ છે, ગામડાના લોકોને શું સમસ્યા થઈ રહી છે, ગામડાના લોકો કઈ રીતે આ લોકડાઉનનું પાલન કરી રહ્યા છે, અમે તમને બતાવી રહ્યા છે જેતપુરના સ્ટેન્ડ ચોકથી. જેતપુરનું હૃદય ગણાય છે આ સ્ટેન્ડ ચોક, અને જેતપુરના સ્ટેન્ડ ચોકની જે આ મુખ્ય બજાર છે ત્યાં લોકોની જે અવરજવર છે તે ક્યાંક ને ક્યાંક પાંખી જોવા મળી રહી છે. અહીંયા ચાલવાની પણ જગ્યા નથી હોતી સામાન્ય દિવસની અંદર, કારણ કે મોટા ભાગે ગ્રામીણ વિસ્તારમાંથી, શહેરી વિસ્તારમાંથી ખરીદી કરવા માટે જેતપુરમાં લોકો આવે છે અને સૌથી પહેલી પસંદગી આ સ્ટેન્ડ ચોકની હોય છે, કારણ કે અહીંયા તમામ વસ્તુઓ મળતી રહે છે. છેલ્લા 3 દિવસથી જે પ્રકારે 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે, જેતપુરની અંદર પણ તમામે તમામ દુકાનો છે તે બંધ છે, તમામે તમામ બજારો બંધ છે અને લોકો છે તે લોકડાઉનની અંદર સ્વયંભૂ સહયોગ આપી રહ્યા છે, કારણ કે કોરોનાને હરાવવા માટે લોકોનો સહયોગ સૌથી વધારે જરૂરી છે અને આ જ સંદેશો નાના નાના ગામોમાંથી, નાના નાના શહેરોમાંથી મળી રહ્યો છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે કે તમે પણ આ લોકડાઉનની અંદર જોડાઓ, 21 દિવસ ઘરની અંદર પુરાઈ રહો અને તમે સુરક્ષિત રહો, તમારા પરિવારને સુરક્ષિત રાખો, આખી આખા દેશને સુરક્ષિત રાખો. કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, જેતપુર. અને હવે વાત કરીએ ઉપલેટાની. સૌરાષ્ટ્રના નાના શહેર ઉપલેટા પણ પહોંચ્યું મંતવ્ય ન્યૂઝની ટીમ, જ્યાંની તપાસ કરતા માલુમ પડ્યું કે ઉપલેટા પણ લોકડાઉનને કારણે સજ્જડ બંધ જોવા મળ્યું. અમારા સંવાદદાતાએ ઉપલેટાના નાગનાથ પોલીસ ચોકી વિસ્તારની મુલાકાત લીધી. ત્રીજો દિવસ અને હું છું અત્યારે ઉપલેટાના નાગનાથ પોલીસ ચોકી ચોકની અંદર કે જ્યાં લોકડાઉનની સંપૂર્ણપણે સજ્જડ અસર જોવા મળી રહી છે. તમામ બજારો બંધ છે, તમામ દુકાનો બંધ છે, લોકોની અવરજવર છે તે પણ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. એમ કહી શકાય કે લોકડાઉનને લઈને ઉપલેટાવાસીઓએ સમગ્ર રાજ્યને એક અનોખો સંદેશ આપ્યો છે કે ગામડાના લોકો જો સ્વયં શિસ્ત પાડતા હોય, ગામડાના લોકો જો સ્વયંભૂ નક્કી કરતા હોય કે આપણે 21 દિવસ સુધી ઘરની અંદર પુરાઈ રહેવું છે, 21 દિવસ સુધી ભારત બંધને, લોકડાઉનને ટેકો આપવો છે, તો ચોક્કસ પ્રકારે શહેરના લોકોએ પણ સમજવું પડશે કે આ બીમારીથી બચવા માટે, કોરોના વાયરસથી સંક્રમિત થતા બચવા માટે આપણે પણ ઘરની અંદર પુરાઈ રહેવું જરૂરી છે. મંતવ્ય ન્યૂઝ પણ આ અંગેની અપીલ કરી રહ્યું છે કે તમે ઘરની અંદર રહો, સેફ રહો, સુરક્ષિત રહો અને દેશ સેવાની અંદર પોતાનું યોગદાન આપો. કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, ઉપલેટા. ભાયાવદરની જો વાત કરવામાં આવે તો અત્યંત મહત્વપૂર્ણ ટાઉન છે, પરંતુ લોકડાઉનની અસર અહીં પણ જોવા મળી. ગલીઓ સુમસાન છે અને લોકોની પાંખી હાજરી રોડ પર જોવા મળી. કોરોનાના કારણે સમગ્ર દેશની અંદર લોકડાઉન છે અને લોકડાઉનની અસર અર્થતંત્ર ઉપર પણ જોવા મળી રહી છે. ઉદ્યોગ ધંધા તો બંધ જ છે, પરંતુ ગામડાની અંદર રહેતા ખેડૂતોની પણ મુશ્કેલી છે. સરકારે ચોક્કસ રાહત પેકેજ આપ્યું છે, પરંતુ સૌથી વધારે મુશ્કેલી ઊભા પાકને લઈને છે. આપ જોઈ શકો છો કે અહીંયા ઘઉંનો પાક ઉપલેટા પંથકની અંદર તૈયાર પડ્યો છે, મજૂરો છે નહીં આ ઘઉં કાઢવા માટે, કામદારો મળી નથી રહ્યા અને તેનું કારણ છે લોકડાઉન. ખેડૂતો માટે આનાથી મુશ્કેલી શું હોઈ શકે કે મોઢા આગળ આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે. કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ.
ત્રણ દિવસથી સમગ્ર દેશની અંદર લોકડાઉન છે. શહેરોની વાત તો બધાએ જાણી છે, પરંતુ ગામડામાં લોકડાઉનની કેવી સ્થિતિ છે, ત્યાં શું થઈ રહ્યું છે, એ સવાલ દરેકના મનમાં છે. અમે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં, અને અત્યારે અમે છીએ ભાયાવદરની નાનકડી એવી બજારની અંદર. બજાર આમ તો સામાન્ય દિવસોની અંદર લોકોથી ઉભરાતી હોય છે, લોકો ખરીદી માટે આવતા હોય છે, પરંતુ મોટા ભાગના બજારો છે, દુકાનો છે, તે બંધ છે. અને અહીંયા સ્થિતિ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે જોવા મળી રહી છે. ન તો વધારે પડતા કોઈ સુરક્ષા કર્મીઓ અહીંયા તૈનાત કરાયા છે, ન તો કોઈ ખાસ વ્યવસ્થા છે, પરંતુ લોકડાઉનની સંપૂર્ણ અસર અહીંયા જોવા મળી રહી છે. કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, ભાયાવદર. સંપૂર્ણ લોકડાઉન કેને કહેવાય એ ગુજરાતની જનતાએ ભાયાવદર પાસેથી શીખવાની જરૂર છે. જી હા, અમે પહોંચ્યા છીએ રાજકોટ જિલ્લાના સૌથી છેવાડાના ગામ ભાયાવદર ખાતે, અને આપ જોઈ શકો છો કે સરદાર ચોકની અંદર સંપૂર્ણ શાંતિ છવાણી છે. જાણે કર્ફ્યુ લાગ્યો હોય તેવો માહોલ ભાયાવદરની અંદર જોવા મળી રહ્યો છે. બજારો સુમસામ છે, દુકાનો બંધ છે, ઘરની અંદર પણ લોકો શાંતિથી બેઠા છે. આખે આખું ભાયાવદર સંપૂર્ણપણે લોકડાઉનની અંદર જોવા મળી રહ્યું છે. ન તો અહીંયા પોલીસ બોલાવવી પડી છે, ન તો હોમગાર્ડના જવાનોને તૈનાત કરવા પડ્યા છે, ન તો કોઈ વધારાની સુરક્ષા કે તંત્ર દ્વારા અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે. સંપૂર્ણપણે ભાયાવદર છે તે લોકડાઉનને પાડી રહ્યું છે. સ્વયં શિસ્તનો આ અનેરો નમૂનો છે, અને મંતવ્ય ન્યૂઝની ટીમ અહીંયા સૌથી પહેલા પહોંચી છે. તમામ લોકોને અમે અપીલ કરી રહ્યા છીએ કે તમે પણ ઘરની અંદર રહો, સેફ રહો, સુરક્ષિત રહો. કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, ભાયાવદર. અને હવે વાત કરીએ સુરત જિલ્લાની. સુરતમાં જ્યાં બે પોઝિટિવ કેસ સામે આવ્યા તેથી શહેરમાં તો લોકડાઉન સજ્જડ જોવા મળ્યું, પરંતુ આસપાસના જે મોટા વિસ્તારો અને નાના શહેરોમાં પણ લોકડાઉનની સફળ અસર જોવા મળી. અમારી ટીમ ઓલપાડ પહોંચી અને ત્યાંના લોકડાઉન વિશે જાણકારી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, જેમાં ત્યાંના રસ્તાઓ સુમસામ જોવા મળ્યા, વાહન ચાલકોની પાકી હાજરી જોવા મળી, તો અન્ય તરફ પોલીસ દ્વારા પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું, લોકોને ઉભા રાખીને પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા, કારણ વગર બહાર ન નીકળવાની અપીલ પણ કરાઈ. તો આ દ્રશ્યો છે ઉલપાડ, સાયણ અને સુરતના, કે જ્યાં વાહન ચાલકોની પાકી હાજરી જોવા મળી રોડ રસ્તા પર. આજે ત્રીજો દિવસે લોકડાઉનનો, અને ત્રીજા દિવસે પણ વાહન ચાલકો ઓછા જોવા મળ્યા રોડ રસ્તા પર. એક તરફ દેશ અને સમગ્ર વિશ્વ કોરોના વાયરસ જેવી મહામારી વચ્ચે ઝઝૂમી રહ્યું છે, ત્યારે દેશવાસીઓ પણ અહીં એકત્રિત થઈને આ મહામારીને નાથવાના પ્રયત્નોમાં જોતરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સુરતમાં ઓલપાડ અને સાયણ આ તમામ દ્રશ્યો કે જ્યાં મોટી સંખ્યામાં જે રસ્તા પર વાહન ચાલકોની ભારે ભીડ જોવા મળતી હોય છે, તે રસ્તાઓ હાલ સુમસાન માસી રહ્યા છે, કારણ કે ગણ્યા ગાંઠિયા લોકો જ અહીંથી પસાર થઈ રહ્યા છે. જે લોકો પસાર થઈ રહ્યા છે તેમના દ્વારા તેમને પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. વાત કરીએ ઓલપાડની. ઓલપાડમાં જે પ્રમાણે પરિસ્થિતિ જોવા મળી લોકડાઉનનો, આજે ત્રીજો દિવસ છે અને ઓલપાડમાં પણ લોકડાઉનને કારણે સજ્જડ બંધ જેવો માહોલ જોવા મળ્યો. રોડ રસ્તા પર માત્ર ગણ્યા ગાંઠિયા જ વાહન ચાલકો જોવા મળ્યા, તો આ તરફ ફૂડ પેકેટ પણ આપવામાં આવ્યા, વિતરણ કરવામાં આવ્યા. જે જરૂરિયાતમંદો છે તેમને, ખાસ કરીને જે રોજીરોટી રોજે રોજ કમાઈને મેળવતા હોય છે, તેમને પણ હાલ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. લોકડાઉનની અસર સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કેવી છે જોવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે ઓલપાડ તાલુકાના તાલુકા મથક ઓલપાડ નગરમાં. અહીં બેરિકેટ જોઈ રહ્યા છો આપ. આ મુખ્ય રસ્તો છે. આ રસ્તો સુરત શહેરથી નીકળી ઓલપાડ થઈને પહોંચે છે સીધો હાંસોટ તરફ. આ હાંસોટ તરફ રસ્તો જતો છે, જે ભરૂચ જિલ્લાનું ગામ છે. રસ્તા ઉપર બેરિકેડ મૂકીને લોકોની અવર જવર પર તો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, પરંતુ અહીં પોલીસ બંદોબસ્ત ન હોવાને વાહનો પસાર થતા ચોક્કસ જોઈ શકાય છે. વાહનો અહીંથી જઈ રહ્યા છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લેવા માટે લોકો બહાર નીકળી શકે છે, પરંતુ વસ્તુ લીધા બાદ તેમણે ફરીથી પોતાના ઘરે લોકડાઉન થવાનું હોય છે. શાકભાજી લઈને જતા લોકો અહીં જોવા મળી રહ્યા છે, ત્યારે પાણીની જે સુવિધા છે એના માટે પણ વાહન જતું જોઈ શકાય છે.
વાહનોની અવરજવર થઈ રહી છે, પરંતુ જે લોકો અહીંથી જયા છે તમામ લોકો માત્ર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા માટે જ જતા હોય છે એવું નથી, પરંતુ તેમને અટકાવવા માટે, તેમનું ચેકિંગ કરવા માટે પોલીસ અહીં તૈનાત હોવી જોઈએ, જે નથી. અહીં નજીકમાં બજાર પોલીસ ચોકી છે ઓલપાડ પોલીસ સ્ટેશનની, પરંતુ પોલીસ કર્મી હાજર ન હોવાને કારણે બિંદાસપણે વાહન ચાલકો અહીંથી અવરજવર કરી રહ્યા છે. લોકડાઉનની જે નિયમ છે એ નિયમનું ઉલ્લંઘન ચોક્કસ કહી શકાય, કારણ કે લોકો અવરજવર કરી રહ્યા છે, શા માટે જઈ રહ્યા છે તેને રોકનાર કોઈ નથી, એવી પરિસ્થિતિ હાલ ઓલપાડમાં સવારે જોવા મળી રહી છે. ત્યારે કહેવાય કે લોકડાઉનની અપીલ જે વડાપ્રધાને કરી છે, જો અપીલને સંપૂર્ણપણે સખ્તાઈથી તેનો અમલ કરવામાં આવે તો કોરોના પર વિજય મેળવી શકાય એમ છે. કેટલાક લોકો એકત્ર થઈને બેસા બેઠેલા પણ જોવા મળ્યા છે. ઓલપાડ બજારના આ દ્રશ્યો છે. સોશિયલ ડિસ્ટન્સ જે જાળવવું જોઈએ, કહેવાય છે કે 1 મીટર જેટલું ઓછામાં ઓછું ડિસ્ટન્સ 2 વ્યક્તિ વચ્ચે હોવું જોઈએ, જેના કારણે ખાંસી કે છીંક આવે તો કોરોનાના વાયરસ એકબીજા પર ફેલાય નહીં, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં ક્યાંક અજ્ઞાનતા જોવા મળે છે. લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવી નથી રહ્યા. આ પ્રકારની પરિસ્થિતિ ઓલપાડ નગરમાં જોવા મળી છે. ઓલપાડ એ ઓલપાડ તાલુકાનું મુખ્ય મથક છે. અહીંથી આ તાલુકા મથકથી લોકો ઘણા પસાર થતા હોય છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈ રહ્યા છે, લોકો વાહનો પસાર થઈ રહ્યા છે, પરંતુ પોલીસના અભાવે કોઈ ચેકિંગ થઈ નથી રહ્યું હાલ. આ પ્રકારની પરિસ્થિતિ ઓલપાડમાં જોવા મળી છે. જે પ્રમાણે વડાપ્રધાને કહ્યું હતું કે 21 દિવસ સંપૂર્ણ લોકડાઉન કરો તો કોરોના સામે જે યુદ્ધ થઈ રહ્યું છે ભારત દેશમાં, આ યુદ્ધ સામે જીતવા માટેનો એકમાત્ર હથિયાર છે કે લોકડાઉન થાઓ, એકબીજાને સ્પર્શ ના કરો, એકબીજાના સંપર્કમાં ના આવો. સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં લોકોની અજ્ઞાનતા ઓલપાડમાં જોવા મળે છે. સાથે સાથે પોલીસની પણ આરસ છે કે તેઓ ચેકિંગ નથી કરી રહ્યા અને જે વાહનો છે વાહનો બિંદાસ પડે અહીંથી પસાર થતા જોવા મળી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા ઓલપાડના અન્ય વિસ્તારની પણ મુલાકાત લેવામાં આવી. ત્યાંની પરિસ્થિતિ કેવી છે, લોકડાઉનને લઈને ત્યાંના વિસ્તારોમાં કયા પ્રકારની લોકોમાં અવેરનેસ છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, જેમાં રોડ રસ્તા સુમસામ ભાસી રહ્યા છે. તો એક સાઈડનો રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે રોડ રસ્તા પર, અને આ સાથે જ લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યું હોય લોકડાઉનને કારણે હાલ લોકો ઘરોમાં કેદ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સુરત જિલ્લાનું ઓલપાડ તાલુકાનું આ ગામ છે. ગામ સ્વેચ્છાએ લોકડાઉન થયું છે. ગામના જે આગેવાનો છે તેઓ પણ કહી રહ્યા છે કે માસમાં ગામ દ્વારા પહેલ કરવામાં આવી હતી, જ્યારે 22 માર્ચે જનતા કર્ફ્યુની અપીલ વડાપ્રધાને કરી હતી, ત્યારથી જ માસમાં ગામ લોકડાઉન કરવામાં આવ્યું હતું. બહારના લોકોને પ્રવેશ ન આપવામાં આવી રહ્યા હતા. ગામના લોકો ગેટ પર રહે છે, જે પ્રવેશ દ્વાર છે ત્યાં ગામના લોકો ઊભા રહે છે, અને જો કોઈ અજાણી વ્યક્તિ ગામમાં પ્રવેશવાની કોશિશ કરે તો તેમને ત્યાંથી જ રવાના કરવામાં આવે છે. અને આ મેસેજ જે છે ઓલપાડ તાલુકાના 100 કરતાં પણ વધુ ગામમાં તેમણે પહોંચાડ્યો હતો, કારણ કે માજી ધારાસભ્ય જે ઓલપાડના છે બાલુભાઈ પટેલ, તે માસમા ગામના રહેવાસી છે, એટલે તેમણે ઓલપાડ તાલુકાના તમામ ગામોમાં મેસેજ પહોંચાડ્યો અને 22 માર્ચ બાદ તમામ ગામો સ્વેચ્છાએ લોકડાઉન થઈ રહ્યા છે. એટલે કહેવાય કે માસમા ગામથી જે શરૂઆત થઈ હતું લોકડાઉન કરવાની, એ શરૂઆત હવે તમામ તાલુકા અને સુરત જિલ્લાના ગામોમાં પહોંચી ચૂકી છે, અને હવે જે છે એ લોકો પણ સમજી રહ્યા છે અને લોકડાઉનની સ્થિતિ છે તેનો અમલ સમગ્ર જિલ્લામાં કરવામાં આવ્યો છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતના ગામો છે ત્યાં પણ મહદઅંશે લોકડાઉનની જે સ્થિતિ છે તેનો અમલ કરવામાં આવ્યો છે. કારણ કે સુરત શહેરમાં જ્યારે પોલીસ બળપ્રયોગ કરી રહી છે ત્યારે ગામના લોકો સ્વેચ્છાએ જોડાયા છે, એટલે કહી શકાય કે એક સારો અને પોઝિટિવ મેસેજ સમાજ અને દેશને પહોંચાડવાની શરૂઆત માસમા ગામથી થઈ છે, જેનો અમલ સમગ્ર જિલ્લામાં થઈ રહ્યો છે. અને હવે વાત કરીએ સુરતના કીમની. નાનું શહેર પણ મોટી વાત. 24,000ની વસ્તી ધરાવતા કીમમાં સખત લોકડાઉન જોવા મળ્યું. શેરી મહોલ્લાથી લઈને હાઈવે પણ સુમસાન જોવા મળ્યા. અહીં લોકોની પાંખી હાજરી જોવા મળી તો આ તરફ બજારો પણ સદંતર બંધ જોવા મળી. રોડ રસ્તા પર ગણ્યા ગાંઠ્યા લોકો જ નિજ અવરજવર જોવા મળી.
કોરોનાને નાથવા માટે વડાપ્રધાન દ્વારા લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યો છે, ત્યારે લોકડાઉનની ખરેખર શું અસર છે, લોકડાઉન ખરેખર થઈ રહ્યું છે કે કેમ, એની ચકાસણી કરવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે. ઓલપાડ નગરની પરિસ્થિતિ જોયા બાદ આપણે આવી પહોંચ્યા છે સુરતના કીમ નગરમાં. 24,000 કરતાં વધુ લોકોની વસ્તી ધરાવતું આ એક ગ્રામ પંચાયત છે અને અહીં લોકડાઉનની અસર જે છે એ જોવા મળી રહી છે. રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે અને ખાસ વાત કરીએ તો જે શેરી મહોલ્લાઓ છે, શેરી મહોલ્લામાં સ્વૈચ્છિક રીતે જ લોકો અન્ય લોકો પર પ્રવેશ બંધી કરી રહ્યા છે. આડ ઊભી કરીને તેઓ લોકો અંદર આવે નહીં તેની એક તકેદારી રાખી રહ્યા છે, કારણ કે લોકડાઉન જો સફળ થાય તો જ કોરોના સામે જીત મેળવી શકાય એમ છે. રસ્તાઓ સુમસાન છે, કીમનગરના આ રસ્તા છે, આ મુખ્ય માર્ગ છે કે અહીંથી અસંખ્ય વાહનો સામાન્ય પરિસ્થિતિમાં પસાર થતા હોય છે, પરંતુ આજે લોકડાઉન છે, લોકડાઉન 3 દિવસથી કીમમાં અમલ થતો જોવા મળી રહ્યો છે, એટલે કહી શકાય કે વાહનોની સંખ્યા ઓછી છે. જે એકલ લોકલ વાહન પસાર થઈ રહ્યા છે એ જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે અહીંથી પસાર થતા હોય છે. જો કે કીમનગરમાં પોલીસનો બંદોબસ્ત પણ છે, પોલીસ પણ અમલ કરાવી રહી છે, પરંતુ સૌથી મોટી વાત એ સામે આવી રહી છે કે કીમ ગ્રામ પંચાયતના સરપંચ અને જે અન્ય કારોબારી સભ્યો છે તેઓ પણ આ કામમાં જોતરાયા છે, લોકડાઉનનો અમલ કરવા માટે લોકોને સમજાવતા હોય છે. કીમનગરના ડેપ્યુટી સરપંચ આપણી પાસે છે, એમની સાથે વાત કરીશું. લોકડાઉનનો અમલ આજે 3જો દિવસ છે, કીમમાં શું પરિસ્થિતિ છે, કયા પ્રકારે અમલ થઈ રહ્યો છે? કીમમાં એકદમ શાંતિપ્રિય માહોલ છે અત્યારે તો, અને લોકોને પોતે હવે સ્વેચ્છાએ જાતે જ ઘરની બહાર નીકળવાનું લોકો ટાળે છે આજકાલ. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા માટે લોકો આવતા હશે, કારણ કે 24,000 જેટલી વસ્તી છે, તો એ કઈ રીતના ટાઈમિંગ ગોઠવવામાં આવ્યું છે? સરકારશ્રીએ જે 22 તારીખે આપણા વડાપ્રધાનશ્રીએ જે જનતા કર્ફ્યુ મૂક્યો હતો, એટલે 21 તારીખે લોકોએ જે ખરીદી કરવી હતી એ લોકોએ ઘણા મહદઅંશે ખરીદી કરી લીધેલી હોય છે, જેના કારણે હવે આપણે ગામના હિસાબે આપણે જોઈએ છે તો 1-4 જ આ બજાર અનાજ કરિયાણા વેપારી અને આપણે શાકભાજીવાળાઓ પોતાનો ધંધો કરે છે, અને તેમાં પણ આપણે સેલ્ફ ડિસ્ટન્સ રખાવીને કામ કરાવીએ છીએ. એની અંદર અમારી સાથે પોલીસકર્મીઓએ પણ ખૂબ સારો સહકાર આપ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની જે ટીમ છે એ 25-30 છોકરાઓ એ પોતે પણ અમારી સાથે આ કામ કરવા જોતરાયા છે. પંચાયતના સભ્યો અને પંચાયતની પૂરી ટીમ, અમારા સફાઈ કર્મીઓ બધા એ સમયે સાથે રહીને એ લોકોને આ માટે ખરીદી કરવા માટે સમજાવે છે કે ભાઈ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે, ઘરની બહાર નહીં નીકળવાનું જરૂરી છે. પંચાયત પોતે લાઉડસ્પીકર પર જાહેરાત કરતી ફરતી રહે છે આખો દિવસ ગામની અંદર કે ભાઈ આપણે ઘરની અંદર રહેવાનું રાખો, બહાર નીકળવાનું ટાળો, બધી સૂચનાઓ પંચાયત તરફથી આપવામાં આવતી હોય છે. લોકડાઉનની વાત કરીએ તો લોકો સ્વેચ્છાએ જોડાયા છે કે એમની સાથે કોઈ બળજબરી ક્યારેક કરવી પડતી હોય છે? ના ના, લોકો સ્વેચ્છાએ જોડાયા છે અને લોકોને પૂરેપૂરો સહકાર પંચાયતને પણ મળ્યો છે, ગામને બી મળ્યો છે. આ જો સહકાર મળશે તો દેશ બી આપણો કોરોનાથી મુક્ત થશે. ચોક્કસ, કીમનગરના લોકો જાગૃત થઈ રહ્યા છે, અહીં કેટલાક લોકો ઊભા છે એ પણ આપને બતાવી દઉં કે માસ્ક પહેરીને ઊભા છે અને સાથે સાથે જે સોશિયલ ડિસ્ટન્સની જે વાત છે, જે વસ્તુ લોકોને સમજાવી પડતી હોય છે, પરંતુ અહીં ડિસ્ટન્સ રાખીને જ લોકો ઊભા છે, એટલે કહી શકાય કે જાગૃતિ કીમનગરમાં આવી ચૂકી છે. કોરોનાને હરાવવા માટે જે મુહિમ, જે જંગ શરૂ થઈ છે દેશભરમાં, આ જંગમાં વડાપ્રધાને અપીલ કરી હતી અને લોકો જોડાયા છે, ત્યારે લોકડાઉનનો જે અમલ છે એ તો કરવામાં આવી જ રહ્યો છે, પરંતુ સાથે સાથે જે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે, 2 વ્યક્તિ વચ્ચે 1 મીટરનું અંતર, એ અંતર પણ કીમમાં જોવા મળી રહ્યું છે. એટલે કહી શકાય કે કોરોના સામેના જંગમાં કીમનગરના જે વાસીઓ છે તે પોતાની ભૂમિકા અદા કરી રહ્યા છે અને આ જંગ જીતવા માટે દર્દ નિર્ધાર પણ કરી ચૂક્યા છે. કેમેરામેન દિવાંગ રાણા અને નિર્મલ પટેલ સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો મંતવ્ય ન્યૂઝ દ્વારા લોકડાઉનને લઈને રાજ્યમાં વિસ્તારો, શહેરો, ગામડાઓમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે, લોકો લોકડાઉનને લઈને કેવા પ્રકારનો માહોલ છે લોકોમાં, આ તમામ બાબતો આપના સુધી પહોંચાડવામાં આવી રહી છે. આગળ પણ આવા અન્ય વિસ્તારોની મુલાકાત લેવામાં આવશે, શહેરો ગામડાઓની પરિસ્થિતિ આપના સુધી પહોંચાડવામાં આવશે. આપને માત્ર એટલી જ અપીલ છે કે આપ ઘરે રહો, સુરક્ષિત રહો, સ્વસ્થ રહો. નમસ્કાર.